નમસ્તે મિત્રો, મારી YouTube ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું આપની સાથે ફરાળી તેમજ સાવ અલગ જ રેસીપી શેર કરવા જઈ રહી છું, જે તમે કદાચ ક્યારેય નહીં ખાધી હોય, તે છે સાબુદાણાની બરફી. હા મિત્રો, સાબુદાણામાંથી ખૂબ જ સરસ ટેસ્ટી એવી બરફી બનાવી શકાય. તો ચલો બનાવીએ સાબુદાણાની બરફી. મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આ બરફી બનાવવી ખૂબ જ આસાન છે, તેમજ બનાવવા માટે વધારે ઇન્ગ્રેડિયન્ટ્સની પણ જરૂર નથી. સાબુદાણાની બરફી બનાવવા માટે મેં લીધેલ તેલ છે 1 કપ, એટલે કે 140 ગ્રામ સાબુદાણા, સાથે જ મેં લીધેલ છે 1/2 કપ એટલે કે 100 ગ્રામ જેટલી ખાંડ. સામાન્ય રીતે સાબુદાણાની ક્વોન્ટિટી જેટલી જ ખાંડ લેવામાં આવતી હોય છે, પરંતુ મેં અહીંયા ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખેલ છે, સ્વાદ મુજબ ખાંડની ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકાય. તો બનાવવાનું શરૂ કરીએ સાબુદાણાની બરફી. સાબુદાણાની બરફી બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા પીસી અને તેનો લોટ તૈયાર કરવાનો છે. થોડા થોડા સાબુદાણા લઈ અને સરસ ફાઇન પીસી લેવાનું છે. સાબુદાણાને પીસીને ચાળવાના છે. આપણે આ રીતે ઘરે સાબુદાણાનો લોટ તૈયાર કરીએ તો મિક્સરમાં પીસવાથી થોડી મોટી કણી રહે છે, માટે સાબુદાણાને ચાળી લેવા આવશ્યક છે. તો આપણે આ રીતે બધા જ સાબુદાણાને ક્રશ કરી ચાળીને લોટ તૈયાર કરવાનો છે. સાબુદાણાનો લોટ તૈયાર થઈ ગયા બાદ આ લોટને આપણે ઘીમાં શેકવાનો છે. લોટ શેકવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધેલ છે, જેને પ્રીહીટિંગ માટે મૂકેલ છે. પેનીને ગરમ થતાં જ હું લઉં છું અહીંયા 2 ટેબલસ્પૂન ઘી, સાથે જ એડ કરી દઈએ પીસી અને ચાળેલા સાબુદાણાનો લોટ. બરાબર મિક્સ કરી લઈએ. સ્ટવની ફ્લેમ સ્લો રાખી સતત હલાવતા રહીએ અને લોટને લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી શેકવાનો છે. ફરી ઘી એડ કરીએ. 1 કપ સાબુદાણા લોટ સાથે મેં અહીંયા કુલ 6 ટેબલસ્પૂન ઘી યુઝ કરેલ છે. થોડું ઓછું ઘી લઈને પણ આ રેસીપી બનાવી શકાય. સતત હલાવતા જ રહેવાનું છે. આપણે એડ કરેલ ઘી છૂટું પડતું દેખાય છે, તેમજ સાબુદાણાના લોટનો કલર પણ લાઇટ બ્રાઉનિશ દેખાય છે. તો હવે આ પેનને સ્ટવ પરથી નીચે ઉતારી લઈએ. આપણી આ પેન હજુ ગરમ છે, તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે. સાબુદાણાનો લોટ શેકાઈ ગયા બાદ હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે, સાથે જ ખાંડ ડૂબે તેટલું પાણી પણ એડ કરી દઈએ. મેં અહીંયા 100 ml પાણી લીધેલ છે. સ્ટાર્ટિંગમાં સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખી દઈએ, જેમ જેમ ચાસણી આવતી જાય તેમ તેમ સ્ટવની ફ્લેમ સ્લો કરીશું. થોડી જ મિનિટોમાં તો ચાસણીના સરસ બબલ્સ પડતા દેખાય છે. તો આ ચાસણીના 2-3 ડ્રોપ્સ એક વાસણમાં લઈ અને ચાસણી ચેક કરીએ. અત્યારે સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરી દેવાની છે. હજુ આપણી ચાસણી થોડી કાચી છે, તાર નથી બનતા, તો હજુ થોડી વાર માટે ચાસણી આવવા દઈએ. ચાસણીમાં બબલ્સ પડતા જોઈ શકાય છે, તો ચાસણીના 2-3 ડ્રોપ્સ વાસણમાં લઈ લઈએ. સ્ટવની ફ્લેમ અત્યારે સ્લોએ સેટ કરી દેવાની છે, જેથી આપણી ચાસણી આકરી ન થઈ જાય. ચાસણીમાં સરસ તાર પડતા દેખાય છે. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ, તેમજ તૈયાર કરેલી આ ચાસણીને શેકેલા સાબુદાણાના લોટ સાથે એડ કરી દઈએ. બધું સારી રીતે મિક્સ કરીએ. સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે આ મિશ્રણને ટાળી લઈએ. આપણે એડ કરેલું ઘી ઉપર આવેલ દેખાય છે, તો આ ઘીને એક વાસણમાં લઈ લઈએ, સારી રીતે સેટ કરી દઈએ.
સારી રીતે સેટ થઈ ગયા બાદ ઉપરથી હું સ્પ્રેડ કરું છું ચમટી એલચી પાવડર. આ એલચી પાવડરને ચાસને મિક્સ કર્યા બાદ પણ એડ કરી શકાય, તેમજ ડ્રાય ફ્રૂટની સ્લાઇસથી પણ ગાર્નિશ કરીએ. આ બરફી થોડી ઠંડી પડી ગયા બાદ તેમાં કાપા મૂકીશું. તો મિત્રો, આ વ્રત અને ઉપવાસની સિઝન દરમિયાન તમે પણ બનાવજો સાબુદાણાની બરફી. સાથે તમારા અનુભવ મારી સાથે શેર કરજો, તેમજ મારી આ રેસીપી સારી લાગે તો તમારા ગ્રુપ્સમાં શેર કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.